चलो विद्यार्थी मित्रों आज आप गणित गम्मत अंदर प्रकरण पांच संख्या एक थी वीस सुधी अपने अधूरू पेज नंबर साइठ सुधी आप पूरू है बधाए नानी संख्या पर रावण करो त्या सुधी आप सीखी गया छे પ્રકરણ પાંચ છે દસ થી વીસ સુધી સંખ્યા હવે સાઈઠ નંબરના પેજ ઉપર તમે નાની સંખ્યા પર ગોળ રાઉન્ડ કર્યું આજે આપણે શીખીશું મોટી સંખ્યા ચલો ત્યારે મોટી સંખ્યા કોને કહેવાય તો કે જે પહેલાં આવતી હોય એ સંખ્યા નાની કહેવાય પછી આવતી હોય એ સંખ્યા મોટી કહેવાય જો પહેલાં આવે પાંચ પછી આવે નવ તો પાંચની પાંચમાં કેટલી ચોકલેટ આવે તો કે પાંચ અને નવમાં નવ તો પાંચ વધારે ચોકલેટ કહેવાય કે નવ તો કે નવ તો જે વધારે વસ્તુ છે એ મોટી સંખ્યા કહેવાય અને ઓછી છે એ નાની સંખ્યા કહેવાય ચલો જુઓ અહીંયા આપણને ફૂલ આપેલા છે પહેલાં ફૂલ છે એ જુઈના છે બીજા છે એ ગુલાબના છે દેખાય છે ને બધાને તો જુઈના ફૂલ છે એ દસ છે ગુલાબના ફૂલ છે એ બાર છે તો પહેલાં એકડે મીંડે દસ આવે પછી બંને એકડે અગિયાર ત્યાર પછી એકડે બગડે બાર તો પહેલાં દસ આવે તો દસ છે એ નાની સંખ્યા થઈ બાર છે એ મોટી સંખ્યા થઈ આપણને આ વસ્તુ એ પૂછે કે વધુ વસ્તુઓ નીચે લાલ રંગ પૂરો તો જુઈના ફૂલ વધુ છે કે ગુલાબના તો કે ગુલાબના તો ગુલાબના ફૂલમાં એ લોકોએ આપણને લાલ રંગ પૂરીને આપ્યો છે આપ્યો છે ને લાલ રંગ શેમાં પૂરો અને તે ફૂલ કેટલા છે આપણને પૂછે છે કે તમે લાલ રંગ શેમાં પૂર્યો શેમાં પૂર્યો આપણે તો કે ગુલાબમાં પૂર્યો તે કુલ કેટલા છે કેટલા થયા તો કે એકડે બગડે બાર બાર થયા ને હં તો જો અહીંયા આપણને પૂછે કે લાલ રંગ ગુલાબમાં પૂર્યો તે બાર છે એટલે કે બાર એ દસ કરતાં મોટી સંખ્યા થાય આ દસ છે એના કરતાં બાર છે એ મોટી સંખ્યા એટલે કે બાર એ મોટી સંખ્યા થાય આપણે જે વસ્તુ પૂછી હોય એ વસ્તુ પહેલાં લખવાની આમ આપણે આપ્યું કે નાની સંખ્યા કહે તો આપણે લખવું પડે ને કે દસ એ બાર કરતાં નાની થાય આમાં આપણે મોટી કીધી છે તો પહેલાં મોટી સંખ્યા લખવાની કે બાર એ દસ કરતાં મોટી સંખ્યા થાય અને ક્રમમાં ગણતા બાર એ દસ પછી આવે છે એકડી મીંડે દસ પછી આવે ને બાજુ અને ક્રમમાં ગણતા બાર એ દસ પછી આવે છે એકડી મીંડે દસ પછી બંને એકડા અગિયાર અને ત્યાર પછી બાર આવે એટલે કે દસ પછી બાર આવે અને બાર છે એ મોટી સંખ્યા થઈ ચલો હવે પ્રશ્ન નંબર સોળ મોટી સંખ્યા પર રાઉન્ડ કરો આપણને બાર અને નવ આપેલા છે તો કઈ સંખ્યા મોટી તો કે બાર તો બાર ઉપર બોર્ડ રાઉન્ડ કરો કર્યું ત્યાર પછી તેર અને વીસ તો એમાં કોણ મોટું તો કે વીસ તો વીસ ઉપર ગોળ રાઉન્ડ કરો ત્યાર પછી પંદર અને ચૌદ તો એમાં કોણ મોટું તો કે પંદર તો પંદર ઉપર ગોળ રાઉન્ડ કરો ત્યાર પછી ચૌદ અને અગિયાર તો એમાં કોણ મોટું તો કે ચૌદ ચૌદ ઉપર રાઉન્ડ કરો ત્યાર પછી ત્રણ અને વીસ તો વીસ છે એ મોટી સંખ્યા છે એની પર ગોળ રાઉન્ડ કરો હવે વચ્ચેનું ખાનું સોળ અને છ એમાં કોણ મોટું તો કે એકડે છગડે સોળ સોળ ઉપર ગોળ રાઉન્ડ કરો દસ અને ચૌદ તો એકડે ચોકડે ચૌદ ઉપર ગોળ રાઉન્ડ કરો ચૌદ અને સોળ એમાં સોળ મોટા સોળ ઉપર ગોળ રાઉન્ડ કરો સોળ અને વીસ એમાં કોણ મોટું બોલો જોઈએ હા બગડે બીજે વીસ તો વીસ ઉપર ગોળ રાઉન્ડ કરો ત્યાર પછી બાર અને અઢાર તો અઢાર છે મોટી સંખ્યા છે એની પર ગોળ રાઉન્ડ કરો હવે છેલ્લી લાઈન ચૌદ અને આઠ કોણ મોટું તો કે ચૌદ એની પર ગોળ રાઉન્ડ કરો સત્તર અને ઓગણીસ તો કે ઓગણીસની સંખ્યા છે એ મોટી કહેવાય સત્તર પછી ઓગણીસ આવે ને
ચોગણીસ ઉપર ગોળ રાઉન્ડ કરો. 17 અને 7 તો 17 છે મોટી સંખ્યા, એની ઉપર ગોળ રાઉન્ડ કરો. 5 અને 18 તો 5 કરતાં 18 છે મોટા છે તો 18 ઉપર ગોળ રાઉન્ડ કરો. 7 અને 12 તો 12 છે એ 7 કરતાં મોટા છે તો 12 ઉપર ગોળ રાઉન્ડ કરો. સમજ પડી? જે પહેલાં આવતી હોય એ સંખ્યા નાની કહેવાય, પછી આવતી હોય એ સંખ્યા મોટી કહેવાય. ચલો હવે ત્યાર પછીનું પેજ છગડે બગડે 62. જો એમાં આપણને સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કીધી છે. સૌથી નાની સંખ્યા પર ગોળ રાઉન્ડ અને સૌથી મોટી સંખ્યા પર બોક્સ, ચોરસ બોક્સ બનાવો. જો ત્રણ ત્રણ સંખ્યા આપેલી છે, આપણે પહેલાં એક લાઈન લઈશું 62 નંબરના પેજ ઉપરની. 15, 4 અને 10 આ ત્રણેયમાં સૌથી નાની સંખ્યા કઈ છે? જે પહેલાં આવતી હોય એ નાની અને છેલ્લે આવતી હોય એ મોટી. તો પહેલાં કઈ સંખ્યા આવે 15, 4 અને 10માં? તો કે ચોગડે 4. તો 4 ઉપર ગોળ રાઉન્ડ કરો. નાની સંખ્યા પર રાઉન્ડ કરવાનું કીધું છે, તો ગોળ રાઉન્ડ કરો. અને 4 પછી છે 10 અને 10થી મોટા છે 15. તો 15 ઉપર વ્યવસ્થિત આ રીતે બોક્સ બનાવવાનું છે. ગોળ ન થવું જોઈએ, ચોરસ બોક્સ દેખાવું જોઈએ. જો આપણને સૂચનામાં એ બોક્સ આપ્યું છે, આપ્યું છે તો આપણે બોક્સ જ બનાવવાનું આ રીતે સ્કેલથી. ચલો ત્યાર પછી છે 11, 6 અને 13. તો આમાં સૌથી નાના કોણ છે? તો કે 6. તો એની પર ગોળ રાઉન્ડ કરવાનું. 6થી મોટા 11, 11થી મોટા 13. એટલે આ સૌથી મોટા કહેવાય. આ સૌથી નાના, આ સૌથી મોટા વચ્ચેનાને કશું કરવાનું નથી. તો 6 ઉપર ગોળ રાઉન્ડ કર્યું, હવે 13 ઉપર બોક્સ બનાવો ચોરસ. બનાવ્યું? ચલો ત્યાર પછી 20, 19, 17. તો 17 છે એ બધાથી નાના છે, એની ઉપર ગોળ રાઉન્ડ કરો. 17થી મોટા 19, 19થી મોટા 20. એટલે કે 20 સૌથી મોટા છે તો 20 ઉપર બોક્સ બનાવો. બનાવ્યું? ત્યાર પછી 9, 3, 5. તો સૌથી નાના તો કે 3. 3 ઉપર ગોળ રાઉન્ડ કરો. એથી મોટા 5 અને સૌથી મોટા 9. તો 9 છે એ સૌથી મોટા છે, એની ઉપર બોક્સ બનાવો. વ્યવસ્થિત. ત્યાર પછી 16, 8, 20. તો આમાં બધાથી નાના 8. તો 8 ઉપર ગોળ રાઉન્ડ કરો. 8થી મોટા 16, 16થી મોટા એટલે કે સૌથી મોટા 20. 20 ઉપર બોક્સ બનાવો. ચલો ત્યાર પછી 2, 11, 19. માં સૌથી નાના છે એ 2. ત્યાર પછી એનથી મોટા 11 અને સૌથી મોટા 19. તો સૌથી મોટા ઉપર બોક્સ બનાવવાનું, 19 નંબર ઉપર બોક્સ બનાવો. પછી છેલ્લે 9, 4, 11. તો સૌથી નાની સંખ્યા છે 4, એની ઉપર ગોળ રાઉન્ડ કરો. એથી મોટા 9 અને સૌથી મોટા 11. તો 11 ઉપર બોક્સ બનાવવાનું. ચલો એક બાજુનો પાર્ટ પૂરો થઈ ગયો, હવે બીજી બાજુનો. એમાં સંખ્યા આપેલી છે 13, 16, 20. એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 13. 13 ઉપર ગોળ રાઉન્ડ કરો. એનાથી મોટા 16, 16થી મોટા 20. સમજ પડી છે ને બધાને? હા. ત્યાર પછી 12, 13, 15. એમાં સૌથી નાના 12, એથી મોટા 13 ને સૌથી મોટા 15. તો 12 ઉપર ગોળ રાઉન્ડ કરો, 15 ઉપર બોક્સ બનાવો. ચલો ત્યાર પછી 14, 17, 15. આમાં સૌથી નાના છે 14, એની ઉપર ગોળ રાઉન્ડ કરો. એથી મોટા 15 અને સૌથી મોટા 17. તો 17 ઉપર બોક્સ બનાવો. ત્યાર પછી આવે છે 15, 17, 13. તો આમાં સૌથી નાના છે એ 13 છે. 13થી મોટા 15, 15થી મોટા 17. એટલે 17 છે એ સૌથી મોટા, એની ઉપર
બોક્ષ બનાવવાનું જે ઉપર એ 17 મોટા છે નીચે 17 મોટા છે ઉપર 14 15 17 આપેલા છે નીચે 13 15 ને 17 આપેલા છે ત્યાર પછીની સંખ્યા છે 20 9 10 તો માં સૌથી નાના છે 9 એની ઉપર ગોળ રાઉન્ડ કરો 9 થી મોટા 10 અને સૌથી મોટા 20 તો 20 ઉપર બોક્ષ બનાવવાનું વ્યવસ્થિત ચોરસ બોક્ષ બનવું જોઈએ ત્યાર પછી 17 16 11 આમાં સૌથી નાની સંખ્યા છે એ 11 છે તો 11 ઉપર ગોળ રાઉન્ડ કરો એથી મોટા 16 અને સૌથી મોટા 17 તો 17 ઉપર બોક્ષ બનાવો તેરું હવે છેલ્લી સંખ્યા 12 2 8 આમાં બધાથી નાના 2 2 ઉપર ગોળ રાઉન્ડ કરો એથી મોટા 8 8થી મોટા એટલે કે સૌથી મોટા 12 તો 12 ઉપર શું કરવાનું બોક્ષ બનાવવાનું ચલો પેજ નંબર 62 પૂર્ણ થઈ ગયું હવે આપણે શીખીશું પેજ નંબર 63 કયું પેજ શીખીશું 63 નંબરનું સરવાળા તો એ પૂછે સરવાળા વસ્તુઓ દોરીને અથવા સંકેતો કરીને સરવાળા કરો હવે આમાં આપણને ઉદાહરણ એ પૂછે 6 વત્તા 5 તો જુઓ 6 છે તો 6 પેન્સિલ દોરીને આપી છે 1 2 3 4 5 6 વત્તા કેટલા છે તો કે 5 1 2 3 4 5 હવે આમાંથી આપણને 10નું જૂથ બનાવવાનું કીધું છે 10નું જૂથ તો આપણે નીચે 11 પેન્સિલ દોરીશું જો અહીંયા 10નું જૂથ પહેલાં કરીશું 1 2 3 4 5 6 7 8 9 ને 10 પછી જો અહીંયાથી આમ લઈ લીધું છે પેન્સિલથી 10નું જૂથ થઈ ગયું એક અલગ પડી ગયું તો હવે આપણે 10 પેન્સિલ એકસાથે દોરવાની અને અલગ પડાવીને અલગથી દોરવાના ચલો 1 2 3 4 5 6 7 8 9 ને 10 જો અહીં નીચે લખેલું 10નું જૂથ અને એક અલગ જો 10નું જૂથ એક કર્યું આ એકને અલગ કર્યું તો 10 અને 1 કેટલા થયા 10નું જૂથ એક અને એક બરાબર એક અલગ બરાબર બંને એકડા 11 થયા ને 10 વત્તા 1 બરાબર 11 તો હવે અહીંયા આપણને 7 વત્તા 4 આપેલા છે તો સાતળાના 7 મીંડા કરવાના જો આ રીતે વ્યવસ્થિત ગણાય એ રીતે મોટા અને વ્યવસ્થિત કરવાના 1 2 3 4 5 6 ને 7 થઈ ગયા 7 ત્યાર પછી વત્તા કેટલા છે તો કે 4 તો 4 મીંડા કરો 1 2 3 ને 4 કર્યા બધાએ આ રીતે વ્યવસ્થિત મીંડા કરવાના છે ત્યાર પછી સ્કેલ રાખી અને તમારે 10નું જૂથ બનાવવાનું હતા 7 થયા પછી નીચેનામાંથી 8 9 ને 10 તો સ્કેલ રાખી અને અહીંયા લીટી પાડવાની અને ત્યાર પછી અહીંયા લીટી પાડી નાખવાની સ્કેલથી પછી આ ઊભી લીટી પાડી નાખો અને આ રીતે સ્કેલથી લીટી પાડવાની છે 10નું જૂથ બનાવવાનું છે હવે કેટલા વધ્યા તો કે 1 એક અલગથી વધ્યું ને તો અહીંયા આપણને 11 આવ્યા તો આપણે અલગથી છે એને નીચે દોરીશું અને એને ઉપર લખીશું 1 2 3 4 5 6 7 8 9 ને 10 એક અલગથી કીધું છે એટલે એક આપણે નીચેની લીટીમાં દોરીશું તો 10નું એક જૂથ અને એક અલગ બરાબર 11 અહીંયા આપણે જગ્યા નથી એટલે આપણે લખવાનું નથી ત્યાર પછી 9 વત્તા 7 તો 9ના 9 મીંડા દોરવાના જુઓ 1 2 3 4 5 6 7 8 ને 9 વત્તા 7 તો 7 મીંડા દોરો 1 2 3 4 5 6 ને 7 હવે જૂથ બનાવવાનું કીધું છે ત્યાં 9 મીંડા થયા એમાં 1 મીંડું ઉમેરી દે 9 ને 10 થઈ ગયા છૂટા કેટલા છે તો કે 1 2 3 4 5 ને 6 10 ને 6 કેટલા થાય તો કે એકડે છગડે 16 અહીંયા 16 લખો પછી વચ્ચે લીટી પાડો ઉપર 10નું જૂથના મીંડા દોરો અને નીચે છૂટાવો એટલા જુઓ 1 2 3 4 5 6 7 8 9 ને 10 10નું એક જૂથ થઈ ગયું
હવે અલગ કેટલા છે તો કે છ સોળ થાય છે એટલે દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર ને તો છ નીચે દોરો સમજ પડે છે ને સ્કેલથી વ્યવસ્થિત આ રીતે દસનું જૂથ બનાવવાનું ત્યાર પછી છે પાંચ વત્તા આઠ તો પાંચના પાંચ મીંડા કરીએ એક બે ત્રણ ચાર ને પાંચ આઠડાના આઠ મીંડા કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ હવે દસનું જૂથ બનાવવાનું ઉપર પાંચ છે ત્યાંથી અહીં છ લેવાના છ સાત આઠ નવ ને દસ તો અહીંયા લીટી કરી નાખો છૂટા કેટલા વધ્યા તો કે એક બે ને ત્રણ દસ પછી અગિયાર બાર ને તેર તો અહીંયા લખો એકડે તગડે તેર અહીંયા દસના જૂથમાં ઉપર દસ મીંડા દોરો એટલે એક જૂથ થઈ ગયું અને ત્રણ છે એ છૂટા છે એને નીચે દોરો એટલે દસનું એક જૂથ અને ત્રણ અલગ બરાબર અગિયાર થાય ને હા દસનું એક જૂથ વત્તા ત્રણ બરાબર તેર અગિયાર નહીં કેટલા સોરી હો એકડે તગડે તેર દસ ને ત્રણ તેર ચલો સમજ પડે છે ને બધાને હવે અગિયાર વત્તા બે તો અગિયારના અગિયાર મીંડા સીધી લીટીમાં દોરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર થઈ ગયા અગિયાર મીંડા તો આપણે દસનું જૂથ બનાવવાનું એટલે એક મીંડું કાઢી નાખ્યા એટલે અગિયાર થઈ ગયા વત્તા કેટલા છે બે એક ને એક બે તો છૂટા કેટલા થયા તો કે આ એક બે ને ત્રણ તો દસ પછી અગિયાર બાર ને તેર તો અહીંયા એકડે તમને તેર લખવાના હવે સીધી લીટીમાં દસ દોરો પછી કેટલા દોરવાના રહીએ અગિયાર બાર ને તેર દસનું એક જૂથ અને ત્રણ અલગ છ વત્તા આઠ તો છગડાના છ મીંડા એક બે ત્રણ ચાર પાંચ ને છ આઠડાના આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ છ ને પછી દસ કરવા પડશે ને છ પછી સાત આઠ નવ ને દસ અહીંથી લીટી કાપો એટલે ચાર મીંડા વધે તો દસ પછી અગિયાર બાર તેર ને ચૌદ તો એકડે ચોકડે ચૌદ અહીંયા ઉપરના જૂથમાં દસ અને નીચેના અલગમાં ચાર એટલે દસ ને ચાર ચૌદ દસનું એક જૂથ અને ચાર અલગ એ આપણે સમજવાના છે લખવાનું નથી હવે ચૌદ વત્તા ત્રણ તો જુઓ ચૌદ સીધી લીટીમાં સમાય તેમ નથી પણ જુઓ અહીંયાથી આ અલગ પડી ગયું છે ને તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ ઉપરના ચૌદ મીંડા થઈ ગયા ત્રણ તો આ નીચેના એક બે ને ત્રણ ચૌદ પછી પંદર સોળ ને સત્તર તો અહીં લખો એકડે સત્રે સત્તર હવે અહીં દસનું જૂથ વત્તા છૂટા કેટલા થશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો આ દસનું જૂથ દોર્યું દસ મીંડાની આ કદ દેવાના પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર નીચે કર્યા સાત દસ ને સાત સત્તર દસનું એક જૂથ અને સાત અલગ બરાબર સત્તર ત્યાર પછી આપણે પછી આઠ વત્તા આઠ ચલો આઠ મીંડા કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ વત્તા આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો આપણે દસનું જૂથ બનાવવું પડશે ને ઉપર આઠ છે એમાંથી આ બે લઈ લઈએ અને પછી વ્યવસ્થિત લીટી કરી નાખીએ આઠ ને બે દસ અલગ કેટલા રહ્યા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ દસ પછી અગિયાર બાર તેર ચૌદ અને સોળ તો અહીં લખો એકડે છગડે સોળ ઉપરના ખાનામાં દસ દોરો નીચેના ખાનામાં છ દોરો જેવી રીતે મેં વ્યવસ્થિત સ્વાધ્યાય પોથીમાં કર્યું છે એવી જ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં આ રીતે દોરવાનું છે સમજ પડી બધાને દસનું એક જૂથ અને આઠ અલગ દસનું એક જૂથ અને છ અલગ બરાબર એકડે છગડે સોળ સમજ પડી ને બધાને પૈસે 63 નંબરનું પેજ હવે આપણે પૂર્ણ થાય છે હવે શીખીશું પેજ નંબર 64 ચલો સમજો દર્શાવો અને કહો આ થોડુંક અઘરું છે પણ મેં જેમ લીટી પાડીને કર્યું છે પેલા વચ્ચોવચ્ચથી પેજમાં લીટી પાડી નાખવાની એટલે બે ભાગ થઈ જાય આપણને જાય 19 અહીંયા 20 નંબરનો દાખલો અહીં 21 નંબરનો અહીંયા 22 નંબરનો 23 અને 24 એ લોકોએ લીટી દોરીને આપી નથી આપણે લીટી દોરવી પડશે તો વચ્ચોવચ્ચ એક લીટી દોરી નાખવાની પેજ આમ બેવડું કરી પેન્સિલ વડે અને પછી તમારે લીટી દોરી નાખવાની
પેન્સિલ થી. હવે પ્રશ્ન 19. આદિત્ય પાસે 9 રબર છે, પિન્ટુ પાસે 6 રબર છે, બંને ના મળીને કુલ કેટલા રબર થાય? અહીંયા આપણે આ ઉદાહરણ આપ્યું છે 19 નંબર માં. આદિત્યને ગોળ રાઉન્ડ કરી અને એમાં રબર આપેલા છે. ચલો ગણીએ રબર. 1 2 3 4 5 6 7 8 9 વચ્ચેનું 9 થઈ ગયા આદિત્યના 9 રબર. વત્તા પિન્ટુ પાસે કેટલા છે? તો કે 6. ચલો ગણો. 1 2 3 4 5 6. હવે 9 ને 6 કેટલા થયા? ગણો જોઈએ. આ 9 છે, 9 પછી 10 11 12 13 14 ને 15. તો એકડે પાછળ 15 લખેલા છે. આ આદિત્ય, અહીંયા પિન્ટુ, નીચે લખેલું છે આદિત્ય અને પિન્ટુ બંને પાસે થઈ કુલ 15 રબર થયા. સમજ પડીએ? હવે જ રીતે આપણે દાખલો 20મો જો. આપણને એવું ગોળ દોરતા ન આવડે એટલે આપણે પટ્ટીથી સીધી લીટી દોરી નાખવાની, પછી એમાં બે ખાના પાન નાખવાના. જેવું મેં કર્યું છે એવું તમારે કરવાનું છે. વધારે ડાયું થવાનું નથી. સંજય પાસે 10 લીંબુ છે, રમેશ પાસે 1 પણ લીંબુ નથી, તો બંને ના મળીને કુલ કેટલા લીંબુ થાય? તો આપણે સંજય અને રમેશને કહેવું પડશે ને. તો જુઓ, સંજય પાસે કેટલા લીંબુ છે? તો કે 10. તો આપણે 10 લીંબુની જેમ મીંડા કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. પછી અહીં લખવાનું સંજય. કોની પાસે 10 લીંબુ છે? તો કે સંજય પાસે. પછી વત્તા, રમેશ પાસે 1 પણ લીંબુ નથી, તો આપણે આમાં કશું દોરવાનું નથી, કેમ કે એની પાસે કશું છે નહીં. પણ બંને ના મળીને કીધા છે એટલે અહીંયા આપણે એકડે મીંડે 10 લખવા પડશે ને. સંજય અને અહીં લખતો સંજય, અહીંયા કીધું રમેશ. અહીંયા 10 લીંબુ દોરીશું, પછી વત્તા કેટલા છે? તો કે 10 ના 10 જ થશે, કેમ કે રમેશ પાસે કશું છે નહીં. પણ આપણને કીધું છે કે બંને ના મળીને કેટલા થશે, તો અહીંયા આપણે નીચે લીટી કરીને દોરવું પડે, લખવું પડશે કે સંજય અને રમેશ બંને પાસે થઈ કુલ 10 લીંબુ થાય. આપણે પૂછ્યું છે કે બે ના મળીને કેટલા થાય, તો જવાબ આપવો પડે ને આપણે. તો જો અહીંયા લીટી દોરીને જ વ્યવસ્થિત લખજો. લીટી તમને દોરતા ન આવડે તો તમારા મમ્મીને કહેવાનું, તમને પેજ નંબર 64 ઉપર લીટી દોરી આપે જેમ મેં દોરી છે એમ. સમજ પડી છે ને બધાને? જો આ ટપકું આપેલું છે, લીલા ટપકા 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 આપેલા છે, ત્યાંથી દાખલો બદલી જાય છે એટલે એની નીચે આવવું જોઈએ ને, એની ઉપર જ જવાબ માં જવું જોઈએ. સંજય અને રમેશ બંને પાસે થઈ કુલ 10 લીંબુ થાય. હવે દાખલો નંબર 21. ટીના પાસે 4 કેન્ડી છે, રીના પાસે 7 કેન્ડી છે, બંનેની મળીને કુલ કેટલી કેન્ડી થાય? ચલો શું કીધું છે આપણને? તો કે ટીના પાસે 4 કેન્ડી અને રીના પાસે 7 કેન્ડી. તો આપણે બોક્સ દોરી નાખવાનું, ગોળ ન દોરવું. તો પહેલાંમાં આપણે 4 ક્વોલિટી દોરીશું. બધાને આવડે ને ક્વોલિટી દોરતા? હું ધોયું દોર નાખવાનો સીધી લીટી કરીને, પછી નીચે લીટી દોરવાની. ક્વોલિટી બધાને ભાવે એટલે આવડે. 1 2 3 ને 4 કોની છે? તો કે ટીના. 4 ક્વોલિટી દોરીને એના ખાનાની નીચે લખો ટીના. પછી આ વચ્ચેના ખાનામાં સરવાળાની નિશાની કરો. વત્તા, રીના પાસે કેટલી છે? 7. તો 7 દોરો. 1 2 3 4 ને 5, પછી નીચે લીટીમાં 6 અને 7. 7 એ 7 સીધી સમાશે નહીં એટલે 5 ને 2 7 થઈ ગઈ. અહીંયા ટીના લખ્યું તો અહીંયા શું લખીશું? રીના. રીના પાસે 7 છે. હવે બધી ભેગી કરીને ગણવી પડશે ને. 4 અહીંયા છે, પછી અહીંયા 5 થી ગણો. 5 6 7 8 9 10 ને 11. અહીં છેલ્લા ખાનામાં બંને એકડા 11 લખો. લખો, હવે લખો. નીચે આપણે લખવું પડશે ને, મમ્મીને કહેવાનો. અહીંયા લીટી ઉગાડી દે. ટીના અને રીના બંને પાસે થઈ કુલ 11 કેન્ડી થઈ. મને કીધું છે ને બંને પાસે થઈને કેટલી થાય?
બંનેની મળીને કુલ કેટલી કીધી કેટલી આપણે બંને ની મળીને બંનેની મળીને કુલ 11 કેટલી થઈ કેટલી થઈ તો કે 11 દાખલા નંબર 22 જોઈ પાસે 9 પેન્સિલ છે હેતવી પાસે 3 પેન્સિલ છે તો બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ થાય જો જોઈ પાસે 9 પેન્સિલ છે અને આપણે કાઢી નાખવાના 3 તો પહેલા 5 પેન્સિલ દોરવાની જો સ્કેલથી વ્યવસ્થિત પેન્સિલ દોરવાની પેન્સિલ ન દોરતા આવડે તો તમારે દિવાસળીની સળીની જેમ આ રીતે દોરી નાખવાનું સમજ પડી ને બધાને અને જો મેં દોરી એમ દોરતા આવડે તો તમારે દોરી નાખવાની પેન્સિલ કેટલી છે તો કે 9 તો આપણે ઉપરની લીટીમાં 1 2 3 4 5 6 7 8 9 ઉપરની 5 અને નીચે 4 એટલે 9 થઈ ગઈ 9 કોની પાસે છે તો કે જોઈ પાસે 9 દોરીને નખાનામાં જોઈ લખો પછી આ વચ્ચોવચ સરવાળાની નિશાની કરો હેતવી પાસે કેટલી છે તો કે 3 1 2 ને 3 દોરો ને અહીંયા હેતવી લખો પછી 9 પછી ક્યાંથી ગણીશું 10 11 ને 12 છેના ખાનામાં લખો એકડે બગડે 12 હવે આ નીચે લખવાનું જોઈ અને હેતવી બંને પાસે થઈ કુલ 12 પેન્સિલ થાય લખવું પડે ને આપણે પૂછ્યું છે કે 3 બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ થઈ જોઈ અને હેતવી બંને પાસે બંનેની મળીને બંનેની મળીને કુલ 12 પેન્સિલ થાય ચલો ત્યાર પછી દાખલા નંબર 23 ખાના વ્યવસ્થિત ગાડી જેવું લખ્યું છે એવું જ લખજો નમન પાસે 5 આઈસ્ક્રીમ છે અજય પાસે 6 આઈસ્ક્રીમ છે બંનેના મળીને કુલ કેટલી આઈસ્ક્રીમ થાય પહેલાં કેટલી કીધી છે 5 તો આપણે વી દોરી અને સીધી લીટી કરી ઉપર અડધું વર્તુળ દોરી દેવાનું એટલે આ આઈસ્ક્રીમનો કોન થઈ ગયો ને કેટલા કીધા છે 5 1 2 3 4 અને એક નીચે દોરી એટલે 5 કોની પાસે છે તો કે નમન પાસે થાય આ નીચે આપણે લખવું પડશે નમન પછી અજય પાસે કેટલા છે તો કે 6 તો આ 1 2 3 4 5 અને 6 આ રીતે વ્યવસ્થિત દોરવાના અને પછી લખવાનું ચાલો અહીંયા 5 દોર્યા અહીંયા 6 દોર્યા 5 પછી 6 7 8 9 10 ને 11 તો આ છેલ્લા ખાનામાં લખવાનું બંને એકડા 11 હવે નીચે લખવાનું નમન અને અજય બંનેની મળીને કુલ 11 આઈસ્ક્રીમ થાય કેટલી થાય તો કે 11 ચાલો ત્યાર પછી દાખલા નંબર 24 આવ્યા ને ચાલો 24 નંબરના દાખલામાં શું આપ્યું છે નયના પાસે 12 જલેબી છે જયેશ પાસે 1 પણ નથી તો બંનેની મળીને કુલ કેટલી જલેબી થાય તો આપણે કેટલી જલેબી દોરવાની તો કે 12 જો દેખાય બધાને જલેબી દોરી છે મેં એ ચલો દોરો જોઈએ પહેલી લાઈનમાં 4 બીજી લાઈનમાં 4 અને ત્રીજી લાઈનમાં 4
દોરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર. બાર જલેબી કોની પાસે છે? તો કે નહીં ના, તો નીચે આપણે લખવું પડશે નહીં ના. પછી જયેશ પાસે એક પણ નથી, તો અહીંયા વત્તાની નિશાની કરો. અને જયેશના ખાનામાં કંઈ પણ દોરીશું નહીં, એક પણ નથી. ન હોય ત્યારે કશું દોરવાનું નહીં. તો અહીંયા આપણે કેટલા લખશું? બારના બાર. હવે નીચે લખવાનું નૈના અને જયેશ બંનેની મળીને કુલ બાર જલેબી થાય. નૈના અને જયેશ બંનેની મળીને કુલ બાર જલેબી થાય. આ રીતે આપણે લખવાનું છે. આ ત્યાં સરવાળા. હવે આપણને કીધું છે બાદબાકી. શું કીધું છે? તો કે બાદબાકી ઉદાહરણ પ્રમાણે બાદબાકી કરો. અઢાર ઓછા ચાર, તો જો દસનું જૂથ બનાવ્યું છે. અહીંયાથી આપણે લીટી કરીને ગણીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. દસ મોતીનું જૂથ છે. પછી અઢાર કીધા છે તો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર. અઢારમાંથી કેટલા જાય? તો કે ચાર. તો કે એક બે ત્રણ ને ચાર જવા દીધા. તો કેટલા વધ્યા? તો કે દસનું એક જૂથ એટલે દસ. અગિયાર બાર તેર ને ચૌદ, ચૌદ વધે. દસ મોતીનું જૂથ, આઠ મોતી અલગ, તેમાંથી ચાર મોતી બાદ કરતા ચૌદ વધે. હવે આપણને અહીં કીધું છે સોળ ઓછા ત્રણ. તો આપણે દસનું જૂથ બનાવવા માટે આપણે ગોળ રાઉન્ડ દોરતા આવડશે નહીં, સરખું. એટલે શું કરીશું? સ્કેલથી અહીંયા જે છે એ પ્રમાણે આપણે લીટી દોરી નાખીએ. ત્રણે ત્રણમાં, એક બે ને ત્રણ. હવે દસનું જૂથ બનાવવા માટે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. દસ મીંડા કર્યા તો આપણે કેટલા કરવાના છે? તો કે સોળ. દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ થઈ ગયા. સોળમાંથી કેટલા કાપવાના છે? તો કે એક બે ને ત્રણ. હવે કેટલા વધે? તો કે દસ અગિયાર બાર ને તેર. અહીંયા છેલ્લે ખાનામાં શું લખવાનું? એકડે તગડે તેર. ત્યાર પછી પંદર ઓછા બે. તો આ જૂથની અંદર આપણે દસ કરીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. પછી અગિયાર બાર તેર ચૌદ ને પંદર. તો પંદરમાંથી કેટલા કાપવાના છે? બે. એકને એક બે કાપ્યા, કેટલા વધ્યા? તો કે દસ. પછી અગિયાર બાર ને તેર. અહીંયા લખો એકડે તગડે તેર. ઉપર તેર તો અહીંયા તેર આવ્યા. હવે તેર ઓછા બે. તો આપણે આ ખાનાની અંદર દસનું જૂથ બનાવવાનું, એટલે દસ જ મીંડા કરવાના. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. કેટલા કરવાના છે? તેર. દસ પછી છૂટા એક બે ને ત્રણ. અગિયાર બાર ને તેર થઈ ગયા. બે કાપો એટલે દસ અને અગિયાર વધે. અહીંયા લખો, સમજ પડી? દસનું જૂથ બનાવવાનું કે એટલે જૂથમાં દસ જ મીંડા કરવાના અને બાકીના છૂટા કરવાના. ચાલો ત્યાર પછી નીચે આવ્યા પછી ઓગણીસ ઓછા છ. તો આપણે ઓગણીસ મીંડા કરવાના. ચલો જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. થોડાક નાના કરવાના પણ ઘણા એવા. દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ. જો નીચેનું આવવું જોઈએ છની લીટીમાં. જો અહીંયા છથી છ અલગ છે ને. થઈ ગયા ઓગણીસ. ઓગણીસમાં કેટલા કાપવાના? છ. તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ કાપ્યા. હવે ગણો કેટલા વધ્યા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર. તો અહીંયા લખો એકડે તગડે તેર. સમજાય છે ને? હવે અઢાર ઓછા બે, તો અઢાર મીંડા કરવાના. પહેલી લાઇનમાં દસ કરી નાખો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર. કર્યા અઢાર. એમાં કેટલા કાપવાના? તો કે બે. એકને એક બે કાપ્યા. લો ગણો કેટલા વધ્યા? તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ. એકડે છગડે સોળ વધ્યા. હવે સત્તર ઓછા ત્રણ. તો જુઓ અહીંયા સુધીમાં દા કરેલા છે, નીચેના તગડા બાજુ એવા નથી. તો આપણે સીધી લાઇનમાં દસ મીંડા થાય એમ નથી, એટલે સત્તર મીંડા તો કરવા જ પડશે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર. એમાં કેટલા કાપવાના? તો કે ત્રણ. એક બે ને ત્રણ કાપ્યા. કેટલા વધ્યા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ. અહીંયા લખવાનું એકડી ચોકડી ચૌદ. થઈ ગયું?
પહેલામાં તેર બીજામાં સોળ નીચે ઉધા રીતે મીંડા કરીને તમારે બાદબાકીના દાખલા કરવાના છે મીંડા ઘણા એવા કરવાના ચલો અજય પાસે હવે સમજો દર્શાવોને કહો આપણને સમજવાનું કીધું છે દર્શાવવાનું કીધું છે અને દાખલો ગણવાનો છે અજયના પપ્પા મેળામાંથી આઠ રમકડા લાવ્યા કેટલા લાવ્યા તો કે આઠ તેમાંથી ત્રણ રમકડા અજયને આપ્યા હવે તેમની પાસે કેટલા રમકડા બાકી રહ્યા અજયના પપ્પા મેળામાં ગયા હતા તો આઠ રમકડા લાવ્યા જુઓ અહીંયા ટેડી બિયરના રમકડા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ અજયના પપ્પા આઠ રમકડા લાવ્યા અજયને કેટલા આપ્યા તો કે એક બે ને ત્રણ હવે કેટલા વધ્યા એની પાસે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીંયા આઠ લખવાના એમાંથી આપ્યા એ તો બાદ ત્રણ અને વધ્યા કેટલા તો કે પાંચ રમકડા બાકી રહ્યા તો આપણે અહીંયા એ રીતે ખાના પાડવા પડશે આપણને એ પછી દાખલો 27મો આદિત્ય પાસે 10 ગુલાબના ફૂલ હતા તેમાંથી 4 ગુલાબના ફૂલ ફૂલદાનીમાં મૂક્યા તો હવે તેની પાસે ગુલાબના કેટલા ફૂલ વધ્યા તો આપણે 10 ફૂલ દોરવા પડશે તો ચલો દોરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને 10 બોક્સ બનાવીને દોરવાના 10માંથી કેટલા મૂક્યા તો કે 4 એક બે ત્રણ ને 4 કાપેલા છે હવે કેટલા ફૂલ વધ્યા તો કે 1 2 3 4 5 ને 6 તો અહીંયા લખો 10 10 ફૂલ હતા એટલે 10 એમાંથી કેટલા ફૂલદાનીમાં ગોઠવા તો કે 4 તો આ બાદબાકીની નિશાની છે એ કરો પછી લખો 4 હવે 10માંથી આ 4 કાઢ્યા તો કેટલા વધ્યા 1 2 3 4 5 ને 6 તો અહીં 6 વડે 6 લખો પછી નીચે લખો ગુલાબના ફૂલ બાકી રહ્યા લખવું પડશે ને ત્યાર પછી મીરા પાસે 15 બંગડીઓ હતી કેટલી હતી તો કે 15 તેમાંથી 4 બંગડીઓ રાધાને આપી તો હવે મીરા પાસે કેટલી બંગડીઓ વધી તો આપણે 15 બંગડીઓ દોરીશું 1 2 3 4 5 6 7 8 નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર બંગડી છે તો અહીંયા લખો એકડે પાછળ 15 તેમાંથી રાધાને કેટલી આપી તો કે 4 તો કે 1 2 3 ને 4 4 આપી કાપી નાખો તો માઇનસ 4 15માં ઓછા 4 આ ઓછાની નિશાની કરવાની પછી અહીંયા એક લીટી કરો એટલે બરાબર વધશે એ આવશે હવે ગણો કેટલા વધ્યા તો કે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 બંને એકડા 11 બંગડીઓ મીરા પાસે વધી જો 5માંથી 4 જાય તો 1 આ 1માંથી કશું કાઢવાનું નથી તો 1ના 1 5 આંગળી કાઢો એમાંથી 4 કાપો 1 2 3 4 એક વધી તો આ નીચે ચોકડા નીચે એક મૂકો આ 1માંથી કશું કાઢવાનું નથી તો 1ના 1 એટલે 11 થઈ પછી નીચે લખવાની બંગડીઓ મીરા પાસે વધી ચલો સમજ પડીએ આ રીતે આપણે પ્રકરણ 5 પૂર્ણ કર્યું સંખ્યા 1-20 સુધી એમાં સરવાળા બાદબાકી અને રકમ સહિતના સરવાળા આપણે શીખ્યા હવે પછીના પ્રકરણમાં આપણે સમય શીખીશું આમાં આપણે 1-20 સુધીની સંખ્યા પછી મીંડા કરીને સરવાળા બાદબાકી દશકનું જૂથ છૂટા શીખી ગયા ને જૂથ બનાવતા અને વ્યવહારિક દાખલા શીખા પેજ નંબર 64 સુધી આજે આપણે ક્યાં સુધી શીખ્યા તો કે પેજ નંબર 61થી 66 સુધી ક્યાં સુધી શીખ્યા 61થી જે 66 સુધીનું આપણે શીખી ગયા અહીંયા આપણો પાઠ પૂરો થાય છે શું થાય છે પ્રકરણ 5 પૂર્ણ થાય છે પ્રકરણ 5 તો હવે પછી આપણે પુસ્તકની અંદર પ્રકરણ 6 શરૂ કરીશું ત્યાં સુધી બધા બાળ દોસ્તોને જય શ્રી કૃષ્ણ બાય